जय गुरुदेव। विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन अंदर दरेक स्टूडेंट्स नु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आपणे लास्ट लेक्चर नी अंदर लेपिंग नी अंदर 11th रीड नी स्टोरी विषे जाणवानो प्रयत्न कर्यो। हवे विद्यार्थी मित्रों, आजे आपणे आ लेक्चर नी अंदर आपणे ते रीड ने समझवानो प्रयत्न करशुं। विद्यार्थी मित्रों, आपणे स्टोरी नी अंदर टूंकमां जोईए तो एटलुं आपणे जोयुं हतुं કે એક ગુરુ હોય, તેના બે શિષ્યો હોય, કે જે બંને શિષ્યો એકબીજાની સાથે સતત દલીલ કરતા, અને પછી ગુરુ એને શાંત કરી અને એ બંને વિદ્યાર્થીઓ ત્યારે જ શાંત થતા એમ। પછી એક વખત ગુરુને રાજધાનીની અંદર જવાનું થાય છે અને તે જગ્યા ઉપર દરવાજા રાજ્યના બંધ હોય છે તો એવા સમયની અંદર ત્રણ નશાખોર આવે છે કે જે ત્રણે ત્રણ નશાખોર અલગ અલગ દરવાજાઓ ખોલવા માટે આઈડિયાઝ આપે છે કે ગમે તેમ કરી પોતાની આવડતથી આ ગુરુની સામે અને સૈનિકો સામે બતાવવા માંગતા હોય। જેમાં એક દારૂ પીધેલું હોય તો એ દરવાજો તોડીને જવાની વાત કરે છે, જેને આ રીતના અફીણ પીધું હોય તો એ દિવાલ ઠેકીને જવાની વાત કરે છે, અને જે વ્યક્તિએ ગાંજો પીધો હોય એ તાળું હોય અને ચાવીના કાણામાંથી પસાર થઈ અને રાજ્યમાં પ્રવેશવું જોઈએ। આવું સજેશન એકબીજાની સાથે કહીએ તેવા સમયની અંદર ગુરુ સાંભળે તો એ ત્રણે ત્રણ વ્યક્તિઓને એ પ્રમાણે કામ કરવાનું કહે, પણ એ ત્રણેયમાંથી એક પણ એ કામ કરી શકતા નથી, અને એના કારણે આ જે ત્રણેય નશાખોરે એ પોતે તરત સમજી જાય કે કોઈ પણ સલાહ આપવી સહેલી છે પણ કામ કરવું અઘરું છે। તો આ બધું જ જ્યારે થતું હોય ત્યારે સૈનિકો પણ આ નિરીક્ષણ કરતા હોય તો એ પણ સુધરી જાય છે, બંને શિષ્યો પણ આ બધું જ સાંભળતા હોય તો એની અંદર એ સુધારો આવી જાય છે। તો આ રીતના પછી ગુરુને આદર સત્કાર સાથે કેપિટલની અંદર લાવવામાં આવે એમ। એટલે આપણને આ સ્ટોરીથી એ એક શીખ કહેવા માગે છે કે કોઈ પણ બાબત છે એ જ્યારે રજૂ કરવી હોય ત્યારે પરિસ્થિતિ અને સમય જોઈ અને રજૂઆત કરવી જોઈએ, અને સાથે સાથે આપણે કોઈ પણ વ્યક્તિને શિષ્યો કે કોઈ પણ રીતના આપણી સાથે ફોલોવર્સ કરી તો એની અંદર પણ કેવી આવડત રહેલી છે એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે। અને એવું જરૂરી નથી કે કોઈ પણ સારા વ્યક્તિના સાનિધ્યમાં હોય પણ કાંઈ જ મેળવવું ન હોય, અથવા આપણી અંદર કંઈ પણ પ્રકારની આવડત ન હોય તો કોઈ દિવસ કંઈ મેળવી શકાય નહીં, બરાબર। એટલે એટલા માટે ફક્ત વાતાવરણ જ સારું હોવું એવું જરૂરી નથી। ગુરુની આવા આશ્રમની અંદર એટલું બધું સારું વાતાવરણ હતું, ગુરુ પણ નોલેજેબલ હતા, પણ તોય આ બંને શિષ્યો એની અંદર એ આવડત હતી નહીં એમ, કે એ પ્રકારના સંસ્કાર નહોતા એમ। તો આ રીતના આપણે કાંઈ પણ વસ્તુ છે એ આપણે કયા વ્યક્તિમાંથી કેવા સમયની અંદર મેળવવું એ પણ આપણે જાણવું જરૂરી છે। હવે આપણે એ રીડને સમજવાનો પ્રયત્ન કરીએ તો એ ગુરુ એડ ટુ ડિસાઇપલ્સ, ડિસાઇપલ્સ એટલે શિષ્યો, અને બીજો એનો એક અર્થ થાય અનુયાયીઓ, હુ વેર ઇન ધ હેબિટ ઓફ, ઇન ધ હેબિટ ઓફ એટલે ની ટેવ હોવી, આર્ગ્યુઈંગ એ તો આપણને ખબર હોય, આર્ગ્યુઈંગ એટલે દલીલ કરવી, વિથ ઇચ અધર, ઓપન ધ ટુ એકમ્પનીડ, એકમ્પનીડ એટલે સાથે જવું, સહકાર આપવો, આ બધા અર્થ થાય એમ। ધ ગુરુ વેન હી વેન્ટ આઉટ, વેન્ટ આઉટ એટલે બહાર જવું, ઓન એ પિલગ્રીમેજ, પિલગ્રીમેજ એટલે યાત્રા ધામ, યાત્રા તીર્થધામ, ઓર વેન્ટ ટુ વિઝિટ ઇઝ અધર ડિસાઇપલ્સ, વાઇલ હી વોક ઇન સાયલેન્સ, બરાબર, એ તો આપણે ખબર જ હોય, વોક ઇન સાયલેન્સ એટલે શાંતિથી ચાલવું। The disciples went on exchanging, went on exchanging એટલે દલીલ ભરેલા શબ્દો કેવા, સતત શબ્દોની આપલે કરવી, સતત શબ્દો કેવા, આ બધા અર્થ થાય। વર્ડ્સ હિટેડલી, હિટેડલી એટલે ધિક્કારથી, ઈચ વન સ્ટક, સ્ટક એટલે સ્થિર થઈ જવું, ચોટી જવું, ટુ ઇઝ પોઈન્ટ ઓફ વ્યૂ, પોઈન્ટ ઓફ વ્યૂ એટલે મુદ્દો, અનવિલિંગ
અનવિલિંગ એટલે અનિચ્છા ટુ સી એની ટ્રુથ ઇન ધ અધર. ટ્રુથ એટલે તો ખબર હોય, સચ્ચાઈ. એમાં આપણે જોઈએ ટ્રાન્સલેશન તો કે એ ગુરુ હેડ ટુ ડિસાઇપલ્સ હુ વેર ઇન ધ હેબિટ ઓફ આર્ગ્યુઈંગ વિથ ઇચ અધર, કે એક ગુરુને બે શિષ્યો હતા કે જે બંને શિષ્યો એકબીજાની સાથે સતત દલીલ કરવાની ટેવવાળા હતા. ઓપન ધ ટુ એકમ્પનીડ ધ ગુરુ વેન હી વેન્ટ આઉટ ઓન એ પિલગ્રીમેજ ઓર વેન ટુ વિઝિટ ઇઝ અધર ડિસાઇપલ્સ, કે જ્યારે ગુરુ કોઈ યાત્રા માટે બહાર જતા કે તેના બીજા શિષ્યોની મુલાકાત લેવા માટે જતા તો અવારનવાર તે બંને શિષ્યો ગુરુની સાથે જ જતા. બરાબર, કે કોઈ પણ એના ભૂતપૂર્વ સ્ટુડન્ટ્સ હોય ને એની કોઈ મુલાકાત લેવાની હોય કે કોઈ અન્ય જગ્યાએ જવાનું થતું હોય યાત્રા માટે તો ચોક્કસપણે આ બંને શિષ્યો એની સાથે જતા. એમ વાઇલ હી વોક ઇન સાયલેન્સ, કે જ્યારે ગુરુ શાંતિથી ચાલી રહ્યા હતા ધ ડિસાઇપલ્સ વેન્ટ ઓન એક્સચેન્જિંગ વર્ડ્સ હિટેડલી, કે ત્યારે બંને શિષ્યો એકબીજાને સતત ધિક્કારથી શબ્દો કહેવા લાગતા. ઈચ વન સ્ટક ટુ હિઝ પોઈન્ટ ઓફ વ્યૂ અનવિલિંગ ટુ સી એની ટ્રુથ ઇન ધ અધર, કે તે બંને શિષ્યો એકબીજાની સચ્ચાઈ જોવાની અનિચ્છાથી પોતાના મુદ્દા પર જ સ્થિર રહેતા. કે કયો શિષ્ય સાચો ખોટો આવે આ બંને કંઈ એ રીતનું નિરીક્ષણ કરતા ને જોતા ને, પોતાનો જ મુદ્દો સાચો એમ માનીને સતત દલીલ કરતા. એમ વન ડે ધ ગુરુ સેટ આઉટ, સેટ આઉટ એટલે નીકળવું, ફોર ધ કેપિટલ. બરાબર, કેપિટલ એટલે રાજધાની. ધ ટુ ડિસાઇપલ્સ એકમ્પનીડ હિમ એઝ યુઝ્યુઅલ, એઝ યુઝ્યુઅલ એટલે રોજ બરોજની જેમ. ધે આર્ગ્યુડ, આર્ગ્યુડ એટલે તો ખબર આગળ આવી જ ગયું, દલીલ કરવી. ઓવર મેની ઇસ્યુ, બરાબર, ઇસ્યુ એટલે કોઈ ચર્ચાનો મુદ્દો હોય, બરાબર, પછી દલીલ રૂપે કે કોઈ પણ રૂપે તેને કહેવાય ઇસ્યુઝ. મોસ્ટ ઓફ વિચ વેર યુઝલેસ, યુઝલેસ એટલે નિરર્થક અથવા નકામું. એ હેવી સોઅર, હેવી સોઅર એટલે ભારે વરસાદ. ડિટેન્ડ, ડિટેન્ડ એટલે અટકાવવું અથવા રોકવું. ધેમ મિડ વે, મિડ વે એટલે અધ વચ્ચે. એટ એ રેસ્ટ હાઉસ, રેસ્ટ હાઉસ એટલે આરામ કરવો, આરામ કરવાનું સ્થળ. ધે રેઝ્યુમ્ડ, રેઝ્યુમ્ડ એટલે ચાલુ કરવું, શરૂ કરવું. બરાબર, આપણે રેઝ્યુમ નાઉન તરીકે હોય તો એને આપણે બાયોડેટા પણ કહેવાય. બરાબર, પણ અહીંયા ક્રિયાપદ તરીકે એટલે રેઝ્યુમ્ડ એટલે ચાલુ કરવું, ફરીથી શરૂઆત કરતા હોય મુસાફરી એ રીતના અર્થમાં. એ ધેર જર્ની એટલે મુસાફરી. આફ્ટર ધ રેન સબસાઇડેડ, સબસાઇડેડ એટલે થોભી જવું અથવા બંધ થઈ જવું. બાય ધ ટાઈમ ધે એપ્રોચ ધ ટાઉન, એપ્રોચ ધ એટલે પહોંચવું. ધ ટાઉન ઇટ વોઝ પાસ્ટ મિડ નાઇટ, પાસ્ટ મિડ નાઇટ એટલે મધરાત્રિ પસાર થઈ જવી. ધ કેપિટલ વોઝ પ્રોટેક્ટેડ, પ્રોટેક્ટેડ એટલે રક્ષણ કરવું. બાય એ હાઈ સર્ક્યુલર વોલ, હાઈ સર્ક્યુલર વોલ એટલે ઊંચી ગોળ દિવાલ, વણાંકવાળી દિવાલ. એન ધ ગેટ યુઝડ ટુ બી લોકડ, બરાબર, લોકડ એટલે તાળું મારેલ હોવું, બંધ હોવું. એટ મિડ નાઇટ, એ તો ખબર હોય મિડ નાઇટ એટલે મધરાત્રે. બાય સેન્ટ્રીઝ, સેન્ટ્રીઝ એટલે રખેવાળ, રક્ષકો. હુ કેમ્પ્ડ એટોપ ધ વોલ, કેમ્પ્ડ એટલે છાવણી બાંધીને રહેવું, અને એટોપ એટલે ના ટોચ પર. બરાબર, અગાઉ આપણે આવી જ ગયું કોઈ એક સ્થળે એની ઉપરની કોઈ વાત થતી હોય ત્યાં આ બધા શબ્દ વપરાતા હોય ઉપર. હવે બે પેરેગ્રાફનું આપણે ટ્રાન્સલેશન જોઈએ.
કે વન ડે ધ ગુરુ સેટ આઉટ ફોર ધ કેપિટલ, કે એક દિવસ ગુરુ રાજધાનીમાં જવા માટે નીકળ્યા. ધ ટુ ડિસાઇપલ્સ એકમ્પનીડ હિમ, કે બંને શિષ્યો તેની સાથે ગયા. એઝ યુઝ્યુઅલ દે આર્ગ્યુડ ઓવર મેની ઇસ્યુઝ, મોસ્ટ ઓફ વિચ વેર યુઝલેસ, કે રોજબરોજની જેમ બંને શિષ્યો કે જે નકામી હોય તેવી બાબતો પર દલીલ કરવા લાગ્યા. કારણ કે દલીલ શબ્દ જેને કહેવાય કે જેમાં કાંઈ બહુ સચ્ચાઈ ન હોય, તો એવી જે ઇસ્યુ હતી એવી બાબતો પર એ દલીલ કરવા માંડ્યા. એમ એ હેવી સોઅર ડિટેન્ડ ધેમ મિડવે એટ એ રેસ્ટ હાઉસ, કે ભારે વરસાદે તેમને અધ વચ્ચે જ અટકાવ્યા અને તેઓને એક ઘરે આરામ કરવો પડ્યો. દે રેઝ્યુમ્ડ ધેર જર્ની આફ્ટર ધ રેન સબસાઇડેડ, કે જેવો વરસાદ થોભી ગયો કે તરત જ તેઓએ પોતાની મુસાફરી શરૂ કરી. બાય ધ ટાઈમ દે એપ્રોચ ધ ટાઉન ઇટ વોઝ પાસ્ટ મિડનાઇટ, કે તેઓ નગરમાં પહોંચ્યા તે સમય સુધીમાં લગભગ મધરાત્રિ પસાર થઈ ગઈ હતી. ધ કેપિટલ વોઝ પ્રોટેક્ટેડ બાય એ હાઈ સર્ક્યુલર વોલ, કે પૂરી રાજધાનીને ઊંચી ગોળ દિવાલથી રક્ષણ કરવામાં આવતું. ઇન ધ ગેટ્સ યુઝ ટુ બી લોકડ એટ મિડનાઇટ બાય સેન્ટ્રીઝ હુ કેમ્પ્ડ એટોપ ધ વોલ, કે અને દરવાજાઓને દિવાલની ટોચ પર છાવણી બાંધીને રહેતા એવા ગાર્ડ્સ દ્વારા મધરાત્રે તાળું મારવામાં આવતું. બરાબર, ફરીથી સેન્ટેન્સ, કે પૂરી રાજધાનીને ઊંચી ગોળ દિવાલથી રક્ષણ કરવામાં આવતું અને દરવાજાઓને છાવણી બાંધીને દિવાલની ટોચ પર રહેતા રખેવાળ દ્વારા મધરાત્રે હંમેશા તાળું મારવામાં આવતું. કારણ કે પહેલાંના સમયની અંદર હંમેશા કોઈ પણ કેપિટલ કે કંઈ પણ રાજ્ય હોય એ હંમેશા ફરતે દિવાલ હોય. આપણે હાલના સમયની અંદર પણ કદાચ કોઈ ફોર્ટ કિલ્લાઓ આપણે જોતા હોય તો આપણને ચોક્કસપણે એની દિવાલો જોવા મળે. બરાબર, અને સાથે સાથે દરવાજાઓને પણ હંમેશા લોક મારવામાં જ આવતું. એમ ત્યાર પછીનો પેરેગ્રાફ, કે વિલ ધ ગેટ્સ બી ઓપન્ડ ફોર ધેમ, કે શું તેઓના માટે તે દરવાજાઓ ખુલશે એમ, કે આ રીતના બંધ હતું તો હવે એ ખુલશે કે નહીં એમ. ધ ગુરુ એન્ડ હિઝ ડિસાઇપલ્સ ફાઉન્ડ, અહીંયા ફાઉન્ડનો અર્થ એ જોવું, થ્રી પર્સન્સ સ્ટેન્ડિંગ બિફોર ધ ગેટ એન્ડ સાઉટિંગ એટ વન અનધર. બરાબર, સાઉટિંગ એટલે બૂમ પાડવી. દે વેર એબાઉટ ટુ કમ ટુ બ્લોઝ, હવે આખો શબ્દ ભેગો હે, ટુ બી એબાઉટ ટુ કમ ટુ બ્લોઝ એટલે કે ધનુષ્ય ઉગામવાની અથવા છોડવાની તૈયારીમાં હોવું, એકબીજા સામે આમ ધનુષ્ય તાકી એ જે પોઝિશન હોય એને કહેવાય ટુ બી એબાઉટ ટુ કમ ટુ બ્લોઝ એમ. બરાબર, કે ધનુષ્ય ઉગામવાની તૈયારીમાં હોવું. ઇન ધ મૂનલાઇટ ધ સેન્ટ્રીઝ સીટેડ એટોપ ધ વોલ વેર એન્જોઈંગ ધેર ક્વારલ, ક્વારલ એટલે ઝઘડો. બરાબર, એનું આપણે હવે ટ્રાન્સલેશન જોઈએ, કે ધ ગુરુ એન્ડ હિઝ ડિસાઇપલ્સ ફાઉન્ડ થ્રી પર્સન્સ સ્ટેન્ડિંગ બિફોર ધ ગેટ એન્ડ સાઉટિંગ એટ વન અનધર, કે ગુરુ અને તેના બે શિષ્યોએ દરવાજાની સામે ઉભેલ અને એકબીજા તરફ બૂમ પાડતા ત્રણ વ્યક્તિઓને જોયા. દે વેર એબાઉટ ટુ કમ ટુ બ્લોઝ, કે તેઓ એકબીજા તરફ ધનુષ્ય ઉગામવાની તૈયારીમાં જ હતા. ઇન ધ મૂનલાઇટ ધ સેન્ટ્રીઝ સીટેડ એટોપ ધ વોલ વેર એન્જોઈંગ ધેર ક્વારલ, કે ચંદ્રના પ્રકાશમાં ગાર્ડ્સ દિવાલની ટોચ પર બેસી
તેમના ઝઘડાનો આનંદ માણી રહ્યા હતા. કે જ્યારે આ બધું થતું હતું એ સમયે ગાર્ડ્સ જે હતા, બરાબર, એ ગાર્ડ્સ આ જે ઝઘડો કરતા હતા ને એને એન્જોય કરતા હતા એમ. ત્યાર પછીનો પેરેગ્રાફ કે ધ ગુરુ ઓબ્ઝર્વ ધ થ્રી મેન. ઓબ્ઝર્વડ એટલે નિરીક્ષણ કરવું, એન્ડ લિસન ટુ ધેર એંગ્રી એક્સચેન્જીસ. એંગ્રી એક્સચેન્જીસ એટલે ગુસ્સા ભરેલા શબ્દો. હી સૂન અન્ડરસ્ટુડ ધ કોઝ. કોઝ એટલે કારણ ઓફ ધેર ડિસ્પ્યુટ. બરાબર, ડિસ્પ્યુટ એટલે ઝઘડો. ધ થ્રી વેર ધ રેસિડેન્ટ્સ ઓફ ધ ટાઉન. રેસિડેન્ટ્સ એટલે રહેવાસી. બટ હેડ બીન લોકડ આઉટ એઝ ધે વેર લેટ ઇન રિટર્નિંગ ફ્રોમ સમ પ્લેઝર ટ્રીપ. પ્લેઝર ટ્રીપ એટલે આનંદદાયક મુસાફરી. વન ઓફ ધેમ હુ વોઝ ડ્રંક. ડ્રંક એટલે દારૂ પીધેલ હોવો. પ્રપોઝડ. પ્રપોઝડ એટલે ઈરાદો હોવો ધેટ ધે શુડ સ્ટોર્મ. સ્ટોર્મ એટલે પાડી નાખવું. ધ ગેટ એન્ડ માર્ચ ઇન ટુ. માર્ચ ઇન ટુ એટલે પ્રવેશવું. ધ ટાઉન ઓવર ધ સ્મેશ્ડ મેટલ પ્લેટેડ ડોર્સ. બરાબર, મેટલ પ્લેટેડ ડોર્સ એટલે ધાતુના પ્લેટના દરવાજા. બરાબર, અને સ્મેશ્ડ એટલે કચડીને. અને આખો શબ્દ આપણે લેવો કે સ્મેશ્ડ મેટલ પ્લેટેડ ડોર્સ એટલે કે ધાતુના પ્લેટના દરવાજાઓને કચડીને. એમ હીરોઝ ધેટ વી આર. બરાબર, હીરોઝ એટલે શ્રેષ્ઠ. બરાબર, શરીરની પછી હેલ્ધીના અર્થમાં ગમે તે હોય, બરાબર, એ અર્થમાં હીરોઝ ધેટ વી આર. ધીસ વિલ બી ધ રાઇટ થિંગ ફોર અસ ટુ ડુ. હી ક્લેમ્ડ. ક્લેમ્ડ એટલે દાવો કરવો એમ, કે 100% હું પોતે જ સાચે એ રીતના દાવો કરતા એને કહેવાય ક્લેમ્ડ. હવે એનું આપણે ટ્રાન્સલેશન જોઈએ કે ધ ગુરુ ઓબ્ઝર્વ ધ થ્રી મેન એન્ડ લિસન ટુ ધેર એંગ્રી એક્સચેન્જીસ. કે ગુરુએ ત્રણેય માણસોનું નિરીક્ષણ કર્યું અને તેમના ગુસ્સા ભરેલા શબ્દો સાંભળ્યા. હી સૂન અન્ડરસ્ટુડ ધ કોઝ ઓફ ધેર ડિસ્પ્યુટ. કે તે તરત જ તેમના ગુસ્સાનું કારણ સમજી ગયા. ધ થ્રી વેર ધ રેસિડેન્ટ્સ ઓફ ધ ટાઉન. કે તે ત્રણેય વ્યક્તિઓ તે નગરના રહેવાસી હતા. બટ હેડ બીન લોકડ આઉટ એઝ ધે વેર લેટ ઇન રિટર્નિંગ ફ્રોમ સમ પ્લેઝર ટ્રીપ. કે તેમની આનંદદાયક મુસાફરીમાંથી તેઓ પાછા ફરવામાં મોડા પડ્યા હતા, તેથી બહાર તાળું મારવામાં આવ્યું હતું. વન ઓફ ધેમ હુ વોઝ ડ્રંક પ્રપોઝ ધેટ. કે તેમનામાંથી એક કે જેણે દારૂ પીધેલ હતો, તેમનો ઈરાદો હતો કે ધે શુડ સ્ટોર્મ ધ ગેટ. કે તેઓએ દરવાજાને તોડી નાખવો જોઈએ. એન્ડ માર્ચ ઇન ટુ ધ ટાઉન ઓવર ધ સ્મેશ્ડ મેટલ પ્લેટેડ ડોર્સ. કે ધાતુના પ્લેટના દરવાજાઓને કચડી નગરમાં પ્રવેશવું જોઈએ. હીરોઝ ધેટ વી આર. કે આપણે શ્રેષ્ઠ તો છીએ જ. ધીસ વિલ બી ધ રાઇટ થિંગ ફોર અસ ટુ ડુ. હી ક્લેમ્ડ. કે તેણે પૂરા દાવા સાથે કહ્યું કે કામ કરવા માટે હાલમાં તે જ રસ્તો યોગ્ય છે અથવા તે જ રસ્તો સાચો છે. ત્યાર પછીનો પેરેગ્રાફ કે ધ સેકન્ડ મેન હુ વોઝ અંડર ધ ઇન્ફ્લુઅન્સ. ઇન્ફ્લુઅન્સ એટલે નશો. ઓફ ઓપિયમ એ તો આપેલું છે, ઓપિયમ એટલે અફીણ. સેડ ધેટ ધે શુડ જમ્પ ઓવર ધ વોલ. જમ્પ ઓવર એટલે ના પરથી કૂદવું. ધેટ ઇઝ ગોઈંગ ટુ બી એઝ એક્ઝાઇટિંગ. એક્ઝાઇટિંગ એટલે ઉત્તેજક, ઉત્સાહજનક. એઝ ફ્લાઇંગ હી એસર્ટેડ. એસર્ટેડ એટલે પૂરી ખાતરી સાથે કહેવું. ધ થર્ડ વન હુ વોઝ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ગાંજા. બરાબર, એટલે ગાંજા તો આપણે જાણતા જ હોય. ઇન્સિસ્ટેડ ઓન. ઇન્સિસ્ટેડ ઓન એટલે આગ્રહ સાથે કહેવું.
क्रीपिंग थ्रू, क्रीपिंग थ्रू एटले माथी सरकवो, ध की होल, की होल एटले चावीनू काणो, देट वुड बी ग्रेट फन, ए इन्सिस्टेड, एज इच डिस्प्यूटेड, बराबर, डिस्प्यूटेड एटले झगड़ो करवा लागवो, ध विजडम ऑफ ध अधर टू, विजडम एटले डाहपण, देर वॉज ए पेन्डेमोनियम, पेन्डेमोनियम એટલે ઘોંઘાટ ભર્યું વાતાવરણ થઈ જવું. હવે એનું આપણે ટ્રાન્સલેશન જોઈએ કે ધ સેકન્ડ મેન હુ વોઝ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ઓપિયમ સેડ ધેટ, કે બીજો માણસ કે જે અફીણના નશામાં હતો તેણે કહ્યું કે દે શુડ જમ્પ ઓવર ધ વોલ, કે તેઓએ દિવાલ પરથી કૂદવું જોઈએ. ધેટ ઇઝ ગોઈંગ ટુ બી એઝ એક્સાઇટિંગ એઝ ફ્લાઇંગ, હી એસર્ટેડ, કે તેણે પૂરી ખાતરી સાથે કહ્યું કે તે એક ઉડતા હોય તેવી જ એક ઉત્સાહજનક બાબત રહેશે. ધ થર્ડ વન હુ વોઝ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ગાંજા ઇન્સિસ્ટેડ ઓન ક્રીપિંગ થ્રુ ધ કી હોલ, કે ત્રીજો માણસ કે જે ગાંજાના નશામાં હતો તેણે ચાવીના કાણામાંથી પસાર થવાનો આગ્રહ રાખ્યો. ધેટ વુડ બી ગ્રેટ ફન, એ ઇન્સિસ્ટેડ, કે તેણે ખાતરી સાથે કહ્યું કે તે એક ખૂબ જ રમૂજી બાબત રહેશે. એઝ ઇચ ડિસ્પ્યુટેડ ધ વિઝડમ ઓફ ધ અધર ટુ, કે તે ત્રણે ત્રણ વ્યક્તિઓ એકબીજાના ડાપણથી ઝઘડો કરવા લાગ્યા, કે પોતાની વાત સાચી પોતાની સાચી એમ ત્રણે ત્રણ વ્યક્તિઓ પોતાની જ વાત સાચી એવું માનીને ઝઘડો કરવા માંડ્યા. એમ ધેર વોઝ પેન્ડેમોનિયમ, કે એક ઘોંઘાટ ભર્યું વાતાવરણ થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર જે પેરેગ્રાફ્સ જોયા, બરાબર, એના સ્પેલિંગ સારી રીતે તૈયાર કરી લેશો. આપણે આ જે રીડ છે તે પણ આપણે આઈએમપી છે અને બોર્ડની અંદર અગાઉ પૂછાયેલું છે. આપણે લેપવિંગની અંદર જેટલા પણ આઈએમપી રીડ્સ છે એમાંનું આ એક રીડ આઈએમપી છે, એટલે એટલા માટે ખાસ આપણે બધું કદાચ ન કરી શકી, તો જે મોસ્ટ આઈએમપી છે તે તમે તૈયાર કરો તો ચોક્કસપણે તમારું તૈયાર કરેલું પૂછાઈ જાય. તો આ વિડીયોને વારંવાર જોઈ અને આ પેરેગ્રાફ્સને જાણવાનો પ્રયત્ન કરશો. અસ્તુ, જય ગુરુદેવ.